सूरत कामरेजना धारासभ्य वीडी जालावाड़ियानो एक विवादित वीडियो सामे आव्यो छे। सरथाणा विस्तारमां आवेल कोविड केर सेंटरमां दर्दीने तेओ जाते रेमडेसिविरनुं इंजेक्शन आपता वीडियो वायरल थयो छे। वीडियो परथी चर्चा चाली रही छे के कोरोना दर्दी भाजपना नेताओ माटे मजाक समान छे। अत्रे उल्लेखनीय छे कि वीडी जालावाड़िया धोरण 5 सुधीनो ज अभ्यास कर्यो छे अने एक धारासभ्य तरीके जे गंभीरता होवी जोईए ते गंभीरता तेमनामां जोवा मळी नथी। सूरतना कामरेज विधानसभा बैठकना भारतीय जनता पार्टीना धारासभ्य वीडी जालावाड़िया फरी एकवार विवादमां आव्या छे। सरथाणा विस्तारमां भाजपना नेताओ द्वारा आइसोलेशन सेंटर छेल्ला 5 दिवसथी शरू करवामां आव्यु छे, जेमां धारासभ्य वीडी जालावाड़िया दर्दीने पोते रेमडेसिविर इंजेक्शन आपता वीडियोमां देखाया हता। एक धारासभ्य तरीके जे गंभीरता होवी जोईए ते गंभीरता तेमनामां जोवा मळी नथी। પોતે જાતે ઇન્જેક્શન આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જ્યારે વીડી ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઇનમાં નાખે છે ત્યારે તેમની આસપાસ તેમના સમર્થકો જે પ્રકારે હસતા હતા તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકનો એક ભાગ છે। એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું તે કેટલું જોખમી છે તેની જાણે તેમને કોઈ જ પડી નથી તે પ્રકારનું તેમનું વર્તન છે। તેમણે કહ્યું કે વીડી ઝાલાવાડિયાએ વાતચીતમાં સ્વીકાર્યું કે કામરેજ વિધાનસભા બેઠકના વિસ્તારમાં શરૂ કરેલ આઇસોલેશન સેન્ટરમાં 2 દિવસ પહેલાનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં પોતે રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને આપે છે। તેમણે કહ્યું કે ઇન્જેક્શન આપવામાં કંઈ ખોટું નથી, ડોક્ટરે કહ્યું કે તમે આપી દો એટલા માટે મેં ઇન્જેક્શન આપી દીધું છે, દર્દીને મેં ઇન્જેક્શન આપ્યું તેમાં શું ફરક પડવાનો છે, ઇન્જેક્શન આપવું કંઈ ખોટું નથી। તો 40 દિવસથી આ સરથાણા કોમ્યુનિટી હોલની અંદર અમે સતત સેવા કરી રહ્યા છીએ અને લોકોને સારા કરી રહ્યા છીએ। મારો કોઈ એવો હેતુ કોઈ વિવાદ કરવાનો કે એવો નથી, અને માત્ર ને માત્ર રેમડેસિવિર જે બોટલ પેશન્ટને આપવાની હોય એ એને આપેલી નથી ને, પેશન્ટને આપવા માટે જે પહેલાં રેમડેસિવિર મિક્સ કરવાનું આવતું હોય છે એ માત્ર ને માત્ર ઇન્જેક્શન મેં અંદર મૂકેલું છે, એટલે કોઈ પેશન્ટને મેં ઇન્જેક્શન આપેલું નથી ને। એમડી ડૉક્ટરો પણ ત્યાં લગભગ 10-15 ડૉક્ટરો ત્યાં હાજર હતા, એટલે આ વિસ્તારની અંદર તમામ લોકોને મેં સારા કરી અને 40 દિવસની અંદર 200 કરતાં પણ વધારે લોકોને સારા કર્યા છે ને 2 કરોડ કરતાં લોકોનો પૈસા મેં બચાવ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા કાર્યકર્તાઓ અને વરાછા વિધાનસભા અને કામરેજ વિધાનસભાના સંયુક્તપણે આ જે સેવાની કામગીરી કરી રહ્યા છીએ એનો આ કોંગ્રેસીઓ વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસને બીજું કંઈ કરવું નથી, માત્ર ને માત્ર શોબાજી અને વિવાદ કરવા છે, બાકી તમે અમારા આઇસોલેશન સેન્ટર ઉપર આવીને જુઓ અને લોકોની રાય લ્યો કે ખરેખર અહીંયા કામગીરી કેવી થઈ રહી છે।